હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આપણે અગાઉના લેક્ચરમાં લેન્સનું સૂત્ર 1/v − 1/u = 1/f મેળવેલું હતું, જે ફક્ત આપણે સમજવા માટે મેળવી ગયા હતા. હવે આજે આપણે લેન્સ માટે મોટામણી શું છે એના વિશે સમજૂતી મેળવીશું. વિદ્યાર્થી મિત્રો, એક સારી બાબત જણાવી દઉં કે હવે આપણું આ ચેપ્ટર પૂર્ણાહુતિ તરફ છે. કદાચ તમે એવું વિચારતા હશો કે આ ચેપ્ટર કેટલા દિવસથી ચાલે છે, કંટાળો આવે છે, પરંતુ આ ચેપ્ટરમાં કંટાળવા જેવું કશું છે નહીં. ફક્ત આપણને કિરણાવલીઓ, પ્રતિબિંબ અંતર, પ્રતિબિંબ કેવી રીતે મળે છે, જો એનો સ્પષ્ટ ખ્યાલ હોય તો આપણે સરળતાથી આ ચેપ્ટરને સમજીને યાદ રાખી શકીએ છીએ. એટલે ટેન્શન લેવું નહીં, ચેપ્ટર હવે પૂરું થવાની તૈયારીમાં છે. ક્લિયર? તો જોઈએ આપણે લેન્સ માટે મોટામણી. અરીસા માટે આપણે મોટામણીનું સૂત્ર મેળવી ગયેલા. સેમ લેન્સ દ્વારા મળતા પ્રતિબિંબની ઊંચાઈ, આપણે બધાને ખ્યાલ જ છે કે પ્રતિબિંબની ઊંચાઈ આપણે સાના વડે દર્શાવીએ છીએ, h h, અને વસ્તુની ઊંચાઈને સાના વડે દર્શાવીએ છીએ, h. આ બંનેના ગુણોત્તરને શું કહેવામાં આવે છે? પ્રતિબિંબની મોટામણી. સેમ આ જ વ્યાખ્યા આપણે અરીસા માટે મોટામણીમાં શીખી ગયેલા હતા. મોટામણીને સાના વડે દર્શાવવામાં આવે છે, સ્મોલ m વડે દર્શાવવામાં આવે છે. ત્યારબાદ વસ્તુ ઊંચાઈ h અને પ્રતિબિંબ ઊંચાઈ h ડેશ હોય તો લેન્સ દ્વારા મળતી મોટામણી શું મળશે? તો કે m બરાબર પ્રતિબિંબ ઊંચાઈ h ડેશ છેદમાં વસ્તુ ઊંચાઈ h મળે છે. ટૂંકમાં લેન્સની મોટામણી એ કોનો સંબંધ દર્શાવે છે? તો કે પ્રતિબિંબ અંતર v અને વસ્તુ અંતર v સાથે સંબંધિત છે. એટલે મોટામણી m બરાબર h ડેશ ના છેદમાં h બરાબર શું લખાય? v ના છેદમાં u. એટલે કે આપણને શું મળશે? મોટામણીનું સૂત્ર m બરાબર v ના છેદમાં u મળે છે. ક્લિયર? આ સામાન્ય અને સરળ બાબત છે. આ સમજ પડી જાય તો આપણે સરળતાથી બહિર્ગોળ લેન્સ માટે મોટામણીનું સૂત્ર m બરાબર v ના છેદમાં u મેળવી શકીએ છીએ. ક્લિયર? તો હવે આપણે જઈએ બહિર્ગોળ લેન્સ માટે મોટામણી. સૌ પ્રથમ આકૃતિ દોરીશું. વિદ્યાર્થી મિત્રો, આકૃતિ આપણે જરૂરી સાધન સામગ્રીનો ઉપયોગ કરીને દોરો, કારણ કે આપણે બધા આર્ટિસ્ટો છે નહીં. આ બધી વિગતો સૌ પ્રથમ પહેલા દર્શાવી દીધી. મુખ્ય અક્ષને સમાંતર આપાત થતું કિરણ લેન્સ દ્વારા વક્રીભવન પામીને મુખ્ય કેન્દ્ર F2 માંથી નિર્ગમન થાય છે. એ જ રીતે બીજું કિરણ શું આવશે? ઓપ્ટિકલ સેન્ટર O માંથી પસાર થતું કિરણ વિચલન પામ્યા સિવાય સીધું જ પસાર થાય છે. ટૂંકમાં તમને પ્રતિબિંબ ક્યાં મળે છે? F2 અને 2F સુધી વચ્ચે મળે છે. વિદ્યાર્થી મિત્રો, ધ્યાનથી જોજો, 2F2 દૂર છે, એની ઉપર આપણને પ્રતિબિંબ નથી મળ્યું, બરાબર?
અહીંયા તમે F2F2 દર્શાવી દેવાનું એટલે તમને ખ્યાલ આવી જાય કે પ્રતિબિંબ ક્યાં મળે છે. ક્લિયર? તો પ્રતિબિંબને આપણે સદાવે દર્શાવીએ છીએ A દેશ B દેશ. તો આને કહેવાશે પ્રતિબિંબ ઊંચાઈ, જેને આપણે એચ દેશ વડે દર્શાવીએ છીએ. ક્લિયર? ચાલો હવે આપણને જરૂર પડશે વસ્તુ અંતર, પ્રતિબિંબ અંતર. તો વસ્તુ અંતર આપણે ક્યાંથી માપીશું? ઓ થી બી સુધીનું અંતર, જે આપણને શું દર્શાવે છે? વસ્તુ અંતર યુ. ક્લિયર? ત્યારબાદ પ્રતિબિંબ અંતર ઓ થી બી ડેશ સુધી, એટલે કે ઓ બી ડેશ બરાબર આપણને શું મળે છે? પ્રતિબિંબ અંતર વી. ક્લિયર? ચાલો હવે આના ઉપરથી આપણે મોતવણીના સૂત્ર તરફ જવાના છે. સેમ આપણે લેન્સના સૂત્રમાં જે આકૃતિ દોરેલી છે એ જ આકૃતિ છે. તો લખીએ અને સમજતા જઈએ. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ત્રિકોણ એ બી ઓ દેખાય છે, તમારી સામે છે સમરૂપ ત્રિકોણ એ ડેશ બી ડેશ ઓ. ક્લિયર? તેથી એ બી ના છેદમાં એ ડેશ બી ડેશ બરાબર ઓ બી ના છેદમાં ઓ બી ડેશ. ક્લિયર? તો પહેલી ગો લેન્સમાંથી આપણે નવી કાર્ટેશિયન સંજ્ઞા પ્રણાલી પ્રમાણે શું આવશે? આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જોઈ લઈએ તો ત્રિકોણ એ બી ઓ સમરૂપ ત્રિકોણ એ ડેશ બી ડેશ ઓ છે, જેમાં આપણને બાજુનો ગુણોત્તર શું મળે છે? એ બી ના છેદમાં એ ડેશ બી ડેશ બરાબર ઓ બી ના છેદમાં ઓ બી ડેશ. હવે બહિર્ગોળ લેન્સ માટે નવી કાર્ટેશિયન સંજ્ઞા પ્રણાલીનો ઉપયોગ કરીશું. તો એ બી બરાબર વસ્તુ ઊંચાઈ બરાબર h, a ડેશ b ડેશ બરાબર પ્રતિબિંબ ઊંચાઈ બરાબર માઇનસ h ડેશ. ત્યારબાદ ob બરાબર વસ્તુ અંતર માઇનસ u, ob ડેશ બરાબર પ્રતિબિંબ અંતર બરાબર પ્લસ બી. ક્લિયર? હવે આ બધી કિંમત આપણે ઉપર ગુણોત્તરમાં મૂકીએ તો શું આવશે? તેથી એચ ના છેદમાં માઇનસ એચ ડેશ બરાબર ઓબી ની જગ્યાએ શું લખાશે? માઇનસ યુ છેદમાં ઓબી ડેશ બરાબર વી. તેથી એચ ના છેદમાં એચ ડેશ બરાબર યુ ના છેદમાં વી, એટલે કે એચ ડેશ ના છેદમાં એચ બરાબર વી ના છેદમાં યુ. વિદ્યાર્થી મિત્રો, તમે આકૃતિમાં જોશો તો સમરૂપ ત્રિકોણને ધ્યાનમાં રાખીને જોવામાં આવે તો આપણે વસ્તુની ઊંચાઈ બરાબર પ્રતિબિંબની ઊંચાઈ, એટલે કે એચ બરાબર એચ ડેશ આપણે લઈ શકીએ છીએ. આ થયું માઇનસ માઇનસ પ્લસ, એટલે કે પ્રતિબિંબની ઊંચાઈ એ આપણને પ્રતિબિંબનો અંતર દર્શાવે છે. ટૂંકમાં એમ બરાબર વી ના છેદમાં યુ, કારણ કે એચ ડેશ ના
તેથી મોતવણી m બરાબર v ના છેદમાં u મળે છે. એટલે કે આ થયું બહિર્ગોળ લેન્સ માટે મોતવણીનું સૂત્ર. આપણે અંતર્ગોળ અરીસા માટે મોતવણીનું સૂત્ર મેળવી ગયા હતા m બરાબર માઇનસ v ના છેદમાં u. જ્યારે બહિર્ગોળ લેન્સ માટે મોતવણીના સૂત્રમાં શું યાદ રાખવાનું? m બરાબર v ના છેદમાં u. ક્લિયર? ફરીવાર બહિર્ગોળ લેન્સ માટે આપણે શું યાદ રાખવાનું છે? નવી કાર્ટેશિયન સંજ્ઞા પ્રણાલીનો ઉપયોગ કરવાનો છે, જેની મદદથી આપણને સરળતાથી મોતવણીનું સૂત્ર મળી શકે છે, જેને આપણે m બરાબર v ના છેદમાં u વડે દર્શાવીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આપણે બહિર્ગોળ લેન્સ માટે મોતવણીનું સૂત્ર મેળવી ગયા. હવે આપણે લેન્સના પાવર વિશે સમજૂતી મેળવીશું. જોઈએ લેન્સનો પાવર. સૌ પ્રથમ એની વ્યાખ્યા સમજીએ. તો લેન્સનો પાવર એટલે શું? તો લેન્સના અથવા લેન્સની કેન્દ્ર લંબાઈના વ્યસ્તને લેન્સનો પાવર કહે છે. લેન્સનો પાવર આપણે સારી મદદથી શોધી શકીએ છીએ. તો તે કેન્દ્ર લંબાઈના વ્યસ્તની મદદથી આપણે લેન્સનો પાવર મેળવી શકીએ છીએ. લેન્સના પાવરની એટલે કે એની સંજ્ઞા પી વડે દર્શાવાય છે. બીજી રીતે જોવા જઈએ તો લેન્સનો પાવર એ અંતર્ગોળ લેન્સ અને બહિર્ગોળ લેન્સ માટે અલગ અલગ હોય છે. જોઈએ બહિર્ગોળ લેન્સમાં મુખ્ય અક્ષને સમાંતર આપાત થતા કિરણો લેન્સમાંથી વક્રીભવન પામી મુખ્ય કેન્દ્ર એફ ટુ પાસે કેન્દ્રિત થાય છે, એટલે કે ભેગા થાય છે, જે આપણે શીખી ગયા. એ જ રીતે અંતર્ગોળ લેન્સમાં મુખ્ય અક્ષને સમાંતર આપાત થતા કિરણો લેન્સમાંથી વક્રીભવન પામી મુખ્ય કેન્દ્ર પ્રકાશના કિરણોને કેન્દ્રિત કરવાની
અને વિકેન્દ્રિત કરવાની ક્ષમતાને લેન્સનો પાવર કહે છે. ક્લિયર? એટલે કે આપણને સૂત્ર શું મળશે? લેન્સનો પાવર બરાબર 1/2 કેન્દ્ર લંબાઈ, જેને સંજ્ઞા સ્વરૂપે લખો હોય તો શું લખાશે? પાવર પી બરાબર 1/f. એકમ ડાયોપ્ટર. તો એક ડાયોપ્ટર એટલે શું? એક ડાયોપ્ટર બરાબર 1 મીટર કેન્દ્ર લંબાઈ વાળો પાવર. ક્લિયર? ટૂંકમાં એક ડાયોપ્ટર બરાબર આપણે 1 મીટર - 1 લખી શકીએ. હવે નવી કાર્ટેશિયન સંજ્ઞા પ્રણાલી પ્રમાણે જો બહિર્ગોળ લેન્સનો પાવર ધન હોય તો કેન્દ્ર લંબાઈ f બરાબર પણ ધન મળે. એ જ રીતે અંતર્ગોળ લેન્સનો પાવર ઋણ હોય તો કેન્દ્ર લંબાઈ f આપણને ઋણ મળે છે. ટૂંકમાં જ્યારે આંખના ડોક્ટર આપણી આંખની તપાસ કરે છે ત્યારે આપણને પ્રિસ્ક્રિપ્શનમાં જે રજૂઆત કરી આપે છે, એટલે કે લખી આપે છે, એ હકીકતમાં શુદ્ધિકારક લેન્સનો પાવર જ હોય છે. દાખલા તરીકે ચશ્માના કાચની અથવા લેન્સનો પાવર +2.0 ડાયોપ્ટર હોય તો કેન્દ્ર લંબાઈ બરાબર ખાલી જગ્યા તો પાવર પી બરાબર 1/f. તેથી લેન્સના પાવરનું મૂલ્ય આપણને આપેલું છે, તો પી બરાબર શું લખાશે? 2.0 બરાબર 1/f. તેથી f બરાબર 1/p, એટલે કે f બરાબર 1/2.0. અને તમે ભાગાકાર કરશો એટલે તમને મળશે f બરાબર 0.5 મીટર. હવે અહીંયા આપણને કેન્દ્ર લંબાઈ ધન મળે છે, કારણ કે જો કેન્દ્ર લંબાઈ ધન હોય એનો મતલબ કે કોનો પાવર દર્શાવે છે? બહિર્ગોળ લેન્સનો પાવર દર્શાવે છે. એ જ રીતે વિદ્યાર્થી મિત્રો, જો ચશ્માના કાચનો અથવા લેન્સનો પાવર ઋણ આપેલો છે, એટલે કે -2.5 ડાયોપ્ટર, તો યાદ કરો કે જો લેન્સનો પાવર ઋણ હોય તો એ કયો લેન્સ હશે? અંતર્ગોળ લેન્સ. તો એની કેન્દ્ર લંબાઈ પણ આપણને કેવી મળે છે? ઋણ મળે છે. તો જોઈએ પાવર પી બરાબર 1/f, તેથી f બરાબર 1/p, f બરાબર 1/-2.5. જો તમે ભાગાકાર કરશો તો તમને મળશે -0.4 મીટર. એટલે કે આપણને અંતર્ગોળ લેન્સના પાવરનું મૂલ્ય ઋણ આપેલું છે, તો એની કેન્દ્ર લંબાઈ પણ આપણને કેવી મળે છે? -0.4 મળે છે, જે અંતર્ગોળ લેન્સનો પાવર દર્શાવે છે. બીજું કે લેન્સના પાવરને આપણે ડાયોપ્ટર મીટરની મદદથી માપી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો,
અહીં તમારો ચેપ્ટર નંબર 10 પ્રકાશ, પ્રકાશનું પરાવર્તન અને વક્રીભવન પૂર્ણ થાય છે. થેન્ક યુ.